નમસ્કાર મિત્રો યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક અને અભયારણ્યો વિશે પ્રશ્નો પૂછાય છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની દૃષ્ટિએ આ ટોપિક મોસ્ટ આઈએમપી હોવાથી આપણે તેના વિશે માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે આજના વિડીયોમાં આપણે વિલુપ્ત થઈ રહેલા પ્રાણીઓ અને પશુઓનું ઘર ખીર ગંગા નેશનલ પાર્ક વિશે તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય ઘોષિત કરવાની જોગવાઈ અને પ્રક્રિયા વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું શરૂ કરીએ આજનો ટોપિક વિલુપ્ત થઈ રહેલા પ્રાણીઓ અને પક્ષીઓનું ઘર ખીર ગંગા નેશનલ પાર્ક ખીર ગંગા નેશનલ પાર્ક ભારતમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં સ્પીતિ ખીણમાં આવેલો છે ખીર ગંગા નેશનલ પાર્ક તેના અભૂતપૂર્વ કુદરતી સૌંદર્ય અનન્ય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે જાણીતો છે ખીર ગંગા નેશનલ પાર્કની સ્થાપના વર્ષ બે હજાર દસમાં પ્રદેશની અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણના હેતુથી કરવામાં આવી હતી આ પાર્ક આશરે સાતસો દસ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે ખીર ગંગા નેશનલ પાર્કનું નામ પાર્કમાંથી પસાર થતી ખીર ગંગા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે આ નેશનલ પાર્કમાં ગરમ પાણીના ઝરણા પણ આવેલા છે ખીર ગંગા નેશનલ પાર્ક સમુદ્ર સપાટીથી બે હજાર નવસો મીટરની ઊંચાઈ પર આવેલો છે અને હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો છે ખીર ગંગા નેશનલ પાર્ક આલ્પાઇન જંગલોથી ઢંકાયેલો છે આ નેશનલ પાર્ક અનન્ય વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જાણીતો છે જેમાં ઘણી દુર્લભ અને લુપ્તપ્રાય પ્રજાતિઓનો સમાવેશ થાય છે હિમાલયન કાળા રીંછ આઈબેક્સ વાદળી ઘેટા લાલ શિયાળ અને કસ્તુરી હરણ સહિત અનેક પ્રાણીઓ અહીં વસવાટ કરે છે પક્ષીઓની વાત કરીએ તો આ પાર્કમાં હિમાલયન મોનાલ ગોલ્ડન ઈગલ અને કોકલાસ તેતર સહિત પક્ષીઓની અનેક પ્રજાતિઓ પણ જોવા મળે છે ખીર ગંગા નેશનલ પાર્ક પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે આ નેશનલ પાર્ક બરફથી ઢંકાયેલા પર્વતો અદ્ભુત લેન્ડસ્કેપ ઊંચાઈવાળા ઘાસના મેદાનો અને ક્રિસ્ટલ ક્લિયર નદીઓ માટે પ્રખ્યાત છે ખીર ગંગા નેશનલ પાર્કની નજીકમાં ગીર ગંગા નામનું ગામ આવ્યું છે આ ગામ ગરમ પાણીના ઝરણા માટે જાણીતું છે ખીર ગંગા નેશનલ પાર્ક ટ્રેકિંગ માટે પણ ખૂબ જાણીતો છે ખીર ગંગા ટ્રેક બર્સનીથી શરૂ થાય છે આ ટ્રેક પર રુદ્રનાગ ઝરણું પાંડુપુલ પિન પાર્વતી જેવા વિવિધ આકર્ષક સ્થળો આવેલા છે મિત્રો ખીર ગંગા નેશનલ પાર્ક વિશે આપણે જે જાણકારી મેળવી તે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી છે હવે સાથોસાથ રાષ્ટ્રીય પાર્ક અને અભયારણ્ય કઈ રીતે ઘોષિત કરવામાં આવે છે તેની પણ આપણે સમજૂતી મેળવી લઈએ ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અંતર્ગત કરવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ માટે સંરક્ષિત કરવામાં આવેલા ક્ષેત્રોની ઘોષણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જોગવાઈઓ અંતર્ગત રાજ્ય સરકારોને એ અધિકાર છે કે જો રાજ્ય સરકાર કોઈપણ ક્ષેત્રને જૈવ વિવિધતા અને પ્રાકૃતિક ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનતી હોય તો તે એક ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય ઘોષિત કરી શકે છે કોઈ ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરતાં પહેલાં રાજ્ય સરકારોને અધિસૂચના બહાર પાડવી પડે છે રાજ્ય સરકાર કોઈ એવું વન ક્ષેત્ર કે જે જંતુઓ વનસ્પતિઓ અને ભૂ આકૃતિ વગેરે દ્રષ્ટિએ કુદરતી મહત્ત્વ ધરાવતા હોય તેને ચિહ્નિત કરે છે પ્રારંભિક અધિસૂચના બહાર પાડ્યા બાદ રાજ્ય સરકાર સંરક્ષિત ક્ષેત્ર માટે એક અંતિમ અધિસૂચના બહાર પાડીને જે તે ભૂમિ ક્ષેત્રને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય તરીકે ઘોષિત કરે છે ઘોષિત કરવામાં આવેલા ક્ષેત્રમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના દરેક નિયમો લાગુ થઈ જાય છે કોઈપણ વન્યભૂમિને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય ક્ષેત્ર ઘોષિત કરતાં પહેલાં વન્યજીવ બોર્ડની મંજૂરી મેળવવી ખૂબ જરૂરી છે મિત્રો આ જાણકારી આપને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે શેર કરો અને યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો જોવા બદલ આભાર